અને હવે સમાચારો વિગતવાર. વલસાડ તાલુકાના જોડવા ગામની આરાધના સોસાયટીમાં દારૂડિયા પતિ દ્વારા માર માર્યા બાદ ઘરમાં બંધક બનાવાયેલી પરિણીતાને પોલીસે દરવાજાનું તાળું તોડી હેમખેમ બહાર કાઢી હતી. પલસાણાના જોડવા ગામની આરાધના સોસાયટીમાં રહેતા મોહન મિશ્રાને તેની પત્ની રામદેવી સાથે 3 વર્ષ પહેલા થયેલા લગ્ન બાદ ગણતરીના દિવસોમાં જ બંને વચ્ચે તકરાર ઉભી થતા રામદેવી પિયર ચાલી ગઈ હતી. જો કે બાદમાં સમાજના આગેવાનોએ સમાધાન કરતા તે હાલમાં જ પતિ સાથે રહેવા માટે જોડવા ગામની આરાધના સોસાયટીમાં આવી હતી, જ્યાં 2-4 દિવસ સારી રીતે વીત્યા બાદ દારૂડિયા મોહન મિશ્રાએ તેની પત્ની રામદેવીને રોજબરોજના દારૂના નશામાં આવી માર ઝોડ કરી અસહ્ય ત્રાસ આપતો હતો. જ્યારે મંગળવારના રોજ દારૂના નશામાં ધૂત બનીને આવેલ મોહન મિશ્રાએ પત્ની રામદેવીને માર મારી ઘરમાં પૂરી દઈ બહારથી દરવાજાને તાળું મારી ભાગી છૂટ્યો હતો. જો કે મધરાત્રિએ ઘરમાં કેદ થયેલી પરિણીતાએ રામદેવીએ ગભરાઈને બુમા બુમ કરી ટેલિફોન દ્વારા પોતાના સગાઓને જાણ કરી જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયનો નંબર મેળવી આખી ઘટનાની આપ વીતી જણાવી હતી. જિલ્લા પોલીસ વડાએ પણ સમગ્ર પ્રકરણને ગંભીરતાથી લઈ તાત્કાલિક પલસાણા પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ તાત્કાલિક જોડવા ગામની આરાધના સોસાયટીમાં આવી દરવાજાનું તાળું તોડી અંદર કેદ કરાયેલ પરિણીતા રામદેવી મિશ્રાને હેમખેમ બહાર કાઢી છુટકારો કરાવ્યો હતો. આ અંગે પલસાણા પોલીસે ભાગી છૂટેલા દારૂડિયા પતિ મોહન મિશ્રા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 3-4 દિન સે બંધ કિયા ઉન્હોને, उनके भाई ने मेरे को बुला लिया. पहले 3-4 साल बुलाया नहीं था, उसके बाद में बुला भी लिया. फूफा जी ले आए साथ में, कि बड़े भाई ने ज्यादा कहा तो ले आए. तो हम आ गए यहाँ पे, फिर भाई उनके लिवा के ले गए. कितने दिन से मारा? मारा तो 3-4 दिन से. क्यों मारा? मारा था सूरत में, क्यों आ गई इसकी वजह से. मेरे को तलाक दे दो, हम नहीं रखेंगे. आज क्या किया? आज किसने छुड़वाया? आजकल वो तो मार के ताला लगा के चले गए थे, और ये कहते पुलिस स्टेशन से गए ना, उन्होंने ताला तोड़ा जब मेरे को निकाला है, सारा चीज वत छीन लिया उन्होंने मेरे से, और मेरे को मार दिया. कह रहे हम तुम्हारा मर्डर करेंगे आके. हमको एसपी सर से इन्फॉर्मेशन मिला है कि जुलवा ग्राम पंचायत में आराधना हाउसिंग सोसाइटी में रहने वाली रामदेवी वाइफ ऑफ मोहन को उसकी हस्बैंड ने मारपीट करके गाली गलौज करके मारने जान से मारने का धमकी देके हाउस में बंद करके ताला लगा के चला गया वहाँ से. सो जैसे ही हमको इन्फॉर्मेशन मिला था, पुलिस जगह पे पहुँच गई और घर की ताला तोड़ा, लड़की को बाहर निकाला, साथ में लेके आई और उसको मेडिकल करवाई. अब कागज़ का कार्यवाही भी शुरू हुआ है.